संस्कृत विषय धोरण 9 पाठ 2 कुलस्य आचार्यः। आग आपणे एना 3 फकरानुं भाषांतर जोयुं हतुं। आजे आपणे आगळना फकराथी शरूआत करीए। जनन्याः कथनम अश्रुत्वा चातक शिशुः तडागजलं पातुं तडागं गन्तुं निर्गच्छति। जनन्याः ले मातानुं कथनम कहेवुं अश्रुत्वा न सांभळीने अथवा सांभळ्या विना चातक शिशुः चातक बाळ चातकनुं बच्चू तडागजलं तळावनुं पाणी पातुं पीवा माटे तडागं तळावे गन्तुं जवा माटे निर्गच्छति निकळी जाए छे अथवा जाए छे। जनन्याः कथनम अश्रुत्वा चातक शिशुः तडागजलं पातुं तडागं गन्तुं निर्गच्छति। માતાનું કહેવું ન સાંભળીને ચાતકનું બચ્ચું તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળી જાય છે। માતાનું કહેવું ન સાંભળીને ચાતકનું બચ્ચું તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળી જાય છે। માર્ગે પરિશ્રાંતઃ સ યદા એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે તિષ્ઠતિ તદા તાતપુત્રયોહો વાર્તાલાપં શૃણોતિ। માર્ગે માર્ગમાં પરિશ્રાંતઃ થાકેલું સ તે યદા જ્યારે એકસ્ય કૃષકસ્ય એક ખેડૂતના ગૃહસ્ય ઘરની સમીપે પાસે તિષ્ઠતિ ઊભું રહે છે તદા ત્યારે તાતપુત્રયોહો પિતા અને પુત્ર વચ્ચેનો વાર્તાલાપં વાર્તાલાપ શૃણોતિ સાંભળે છે। માર્ગે પરિશ્રાંતઃ સ યદા એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે તિષ્ઠતિ તદા તાતપુત્રયોહો વાર્તાલાપં શૃણોતિ। માર્ગમાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે ત્યારે પિતા અને પુત્રની વાતચીત સાંભળે છે અથવા પિતા અને પુત્રનો વાર્તાલાપ સાંભળે છે। માર્ગમાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે ત્યારે તે પિતા અને પુત્રની વાતચીત સાંભળે છે। જનન્યાઃ કથનમ અશ્રુત્વા ચાતક શિશુઃ તડાગજલં પાતુમ તડાગમ ગંતુમ નિર્ગચ્છતિ। માતાનું કહેવું ન સાંભળીને ચાતકનું બચ્ચું તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળી જાય છે। માર્ગે પરિશ્રાંતઃ સહ યદા એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે તિષ્ઠતિ તદા તાતપુત્રયોહો વાર્તાલાપં શૃણોતિ। માર્ગમાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે ત્યારે પિતા અને પુત્ર વચ્ચેની વાતચીત સાંભળે છે। જોઈ લઈએ થોડીક વિભક્તિ, ક્રિયાપદ અને કૃદંતો। સૌ પ્રથમ અશ્રુત્વા શબ્દ છે એ અશ્રુત્વા શબ્દની અંદર કૃદંત વપરાયેલો છે અને એ કૃદંત છે સંબંધક ભૂત કૃદંત, કારણ કે ત્યાં ત્વા પ્રત્યે વપરાયેલો છે। પછીનો શબ્દ છે પાતુમ, પાતુમની અંદર પણ કૃદંત છે અને એની અંદર તુમ પ્રત્યે છે એટલા માટે ત્યાં કૃદંત છે હેત્વર્થ કૃદંત। એવી જ રીતે ગંતુમની અંદર પણ કૃદંત છે। ક્રિયાપદમાં નિર્ગચ્છતિ એની અંદર ક્રિયાપદનો પ્રત્યય છે તી, એટલે વર્તમાનકાળ પરસ્મેપદ ત્રીજો પુરુષ એક વચનનો પ્રત્યય છે। તિષ્ઠતિની અંદર પણ એ જ કાળ પદ અને પ્રત્યય આવશે એ જ પ્રમાણે શૃણોતિ। વિભક્તિ કૃષકસ્ય એની અંદર વિભક્તિ છે, કૃષક એટલે ખેડૂત, અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એક વચન છે। એકસ્ય અને ગૃહસ્ય એની અંદર પણ ષષ્ઠી વિભક્તિ એક વચન વપરાયેલું છે। આગળનો ફકરો કૃષક વૃદ્ધ મરણાસન્ન ચ આસીત। કૃષક ખેડૂત, વૃદ્ધ વૃદ્ધ ચ અને મરણાસન્ન મરણ પથારીએ આસીત હતો। કૃષક વૃદ્ધ મરણાસન્ન ચ આસીત, ખેડૂત વૃદ્ધ અને મરણ પથારીએ હતો। ખેડૂત વૃદ્ધ અને મરણ પથારીએ હતો। તસ્ય સમીપે સ્થિતઃ તસ્ય પુત્રઃ તસ્મૈ કૃષકાય કથયતિ। તસ્ય સમીપે તેની પાસે સ્થિતઃ રહેલો તસ્ય પુત્રઃ તેનો પુત્ર તસ્મૈ કૃષકાય તે ખેડૂતને કથયતિ કહે છે।
तस्य समीपे स्थितः तस्य पुत्रः तस्मै कृषकाय कथयति। तेनी पासे रहेलो तेनो पुत्र ते खेडूतने कहे छे। तात अद्य मार्गे मया धन स्यूतः प्राप्तः। तात हे पिता अद्य आजे मार्गे मार्गमा मया मने धन स्यूतः पैसानी थेली धन स्यूतः पैसानी थेली अथवा बेग प्राप्तः प्राप्त थे के मळी। तात अद्य मार्गे मया धन स्यूतः प्राप्तः। हे पिताश्री अथवा हे पिताजी आजे मार्गमा मने पैसानी थेली मळी आजे मार्गमा मने पैसानी थेली मळी। तस्य दर्शनात् आनंदः जातः। तस्य दर्शनात् तस्य एटले तेने दर्शनात् जोता आनंदः आनंद जातः थयो। तस्य दर्शनात् आनंदः जातः तेने जोता आनंद थयो तेने जोता आनंद थयो। तेन मदीयं दारिद्र्यं नष्टं भविष्यति इति विचार्य धनस्यूत ग्रहणाय अहम् हस्तं प्रसारयम्। तेन तेनाथी मदीयं मारी दारिद्र्यं गरीबाय नष्टं भविष्यति नाश थशे के दूर थशे इति विचार्य एम विचारीने धनस्यूत ग्रहणाय पैसानी थेली लेवा माटे अहम् मे हस्तम हाथ प्रासार्यम लंबाव्यो अथवा लांबो करियो। तेन मदीयं दारिद्र्यं नष्टं भविष्यति इति विचार्य धनस्यूत ग्रहणाय अहम् हस्तम प्रासार्यम। तेनाथी मारी गरीबाय दूर थशे एम विचारीने पैसानी थेली लेवा माटे अथवा बेग लेवा माटे मैं हाथ लंबाव्यो। तेनाथी मारी गरीबाई दूर थशे एम विचारीने पैसानी थेली लेवा माटे मैं हाथ लंबाव्यो। किंतु तत एव मया भवदीयः उपदेशः स्मृतः। अन्यस्य धनस्य ग्रहणम् अस्माकं कुलाचारः न इति। किंतु परंतु तत एव त्यारेज मया मने भवदीयः आपनो अथवा तमारो उपदेशः उपदेश स्मृतः याद आव्यो अथवा सांभर्यो। अन्यस्य बीजानु धनस्य धन लेव ग्रहणम एटले लेव ग्रहण करू ए अस्माकं आपना कुलाचारः कूळनी परंपरा न नथी। किंतु तद एव मया भवदीयः उपदेशः स्मृतः। अन्यस्य धनस्य ग्रहणम अस्माकं कुलाचारः न इति। परंतु त्यारे ज मने तमारो उपदेश याद आव्यो अथवा सांभर्यो के बीजानु धन लेव ए आपना कुलनी परंपरा नथी। परंतु त्यारे ज मने तमारो उपदेश सांभर्यो के बीजानु धन लेव ए आपना कुलनी परंपरा नथी। अतः अहम तम धनस्यूतम तत्र एव अत्यजत। अतः आथी अहम तम हूँ ते धनस्यूतम पैसानी थेली तत्र एव त्याज अत्यजम मुकी आव्यो अथवा छोड़ी आव्यो। अतः अहम तम धनस्यूतम तत्र एव अत्यजम आथी हूँ ते पैसानी थेली त्याज मुकी आव्यो। फरीथी कृषकः वृद्धः मरणासन्नः च आसीत्। खेडूत वृद्ध अने मरण पथारी हतो। तस्य समीपे स्थितः तस्य पुत्रः तस्मै कृषकाय कथयति। तात अद्य मार्गे मया धनस्यूतः प्राप्तः। तेनी पासे रहेलो तेनो पुत्र ते खेडूतने कहे छे। हे पिताजी आजे मार्गमा मने पैसानी थेली मळी। तस्य दर्शनात् आनंदः जातः तेने जोता आनंद थयो। तेन मदीयं दारिद्र्यं नष्टं भविष्यति इति विचार्य धनस्यूत ग्रहणाय अहम् हस्तं प्रसारयाम। तेनाथी मारी गरीबाय दूर थशे एम विचारीने पैसानी थेली लेवा माटे मैं हाथ लंबाव्यो। किंतु तत एव मया भवदीयः उपदेशः स्मृतः। अन्यस्य धनस्य ग्रहणम अस्माकं कुलाचारः न इति। परंतु त्यारे ज मने तमारो उपदेश याद आव्यो कि बीजानु धन लेव ए आपना कुलनी परंपरा नथी। अतः अहम तम धनस्यूतम तत्र एव अत्यजम आथी हूँ ते पैसानी थेली त्याज मुकी आव्यो। संधि जोई लिए एकाद बे
तदेव तत् प्लस एव ने तत्रेव तत्र प्लस एव तत्रेव तत् प्लस एव तदेव अने तत्र प्लस एव तत्रेव संधि क्रियापद आसीत एनी अंदर हलंत त छे अने ते भूतकालनो अर्थ दर्शावे छे के मरण पथारी हतो एटला माटे यस्तन भूतकाल परस्मै पद अन्य पुरुष एटले के त्रीजो पुरुष एक वचन छे। कथयति ए वर्तमान काल त्रीजो पुरुष एक वचन परस्मै पदनो प्रत्यय छे। भविष्यति एनी अंदर भविष्य काल छे। श्यति एटले के नाश थशे भविष्य में एटले ए भविष्य काल त्रीजो पुरुष एक वचन परस्मै पदनो पद छे। कृषक ए विभक्ति प्रत्ये जोड़ायेलो छे। कृषक रामः ए प्रमाणे प्रथम विभक्ति एक वचनों प्रत्यय छे। मार्गे मार्गमा सप्तम विभक्ति एक वचन। कृषकाय एनी अंदर अकारण पुलिंग चतुर्थी एक वचन छे। कृषकाय दर्शनात जोवाथी तो एनी अंदर पंचमी विभक्ति एक वचन छे। विचार्य विचारीने संबंधक भूतकृदनों प्रत्यय छे। य प्रत्यय जोड़ायेलो छे ने आगळ उपसर्ग छे एटला माटे विचार्य विचारीने ए संबंधक भूतकृदनों प्रत्यय छे। धनस्य धन केवु नपुंसकलिंग छे षष्ठी एक वचन। नपुंसकलिंग षष्ठी विभक्ति एक वचन। आ प्रमाणे विभक्ति क्रियापद अने संबंधक उत्कृदंत के कोईपण कृदंतना प्रत्यय याद रखवा। फरीथी बन्ने फकरानुं छेल्ली वारे पाषांतर। मातानुं कहेवुं न सांभळीने चातकनुं बच्चू तळावनुं पाणी पीवा माटे तळावे जवा निकळे छे। માર્ગમાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે ત્યારે પિતા અને પુત્રની વાતચીત સાંભળે છે। ખેડૂત વૃદ્ધ અને મરણ પથારીએ હતો। તેની પાસે રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, હે પિતાશ્રી, આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી। તેને જોતા આનંદ થયો, તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને પૈસાની થેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો, પરંતુ ત્યારે જ મને તમારો ઉપદેશ યાદ આવ્યો કે બીજાનું ધન લેવું એ આપણા કુળની પરંપરા નથી। આથી હું તે પૈસાની થેલી ત્યાં જ મૂકી આવ્યો। આગળના ફકરાનું ભાષાંતર આગળના વિડીયોની અંદર, આજે આટલું।